આગળ તો જુઓ આ પેજ ઉપર પણ બધા જ બાદબાકીના દાખલા આપેલા છે એ તમારે પહેલા નોટમાં ગણવાના છે અને પછી ચોપડીમાં લખવાના છે હવે નીચે ખાલી બોક્સ પૂર્ણ કરો તો 34 વત્તા પછી જુઓ અહીંયા એક બોક્સ આપેલું છે બરાબર 57 તો આપણે આ દાખલાને પહેલા બોર્ડ ઉપર સમજીશું જુઓ અહીંયા લખ્યું છે 34 વત્તા પછી ખાલી બોક્સ છે બરાબર 57 તો આપણે અહીંયા આ વચ્ચેની જે સંખ્યા છે એ શોધવાની છે અહીંયા આગળની સંખ્યા અને જવાબ આપેલો છે આ બીજા નંબરની એટલે કે વચ્ચેની સંખ્યા આપણે શોધવાની છે 34 વત્તા અહીંયા આપણે કેટલા લખીએ તો એનો જવાબ 57 આવે તો આપણે આ કઈ રીતે શીખીશું તમે આગળ બીજા ધોરણમાં પણ આ શીખી ગયા છો જો યાદ હોય તો અને જો ના હોય તો આપણે આ રિવિઝન કરી લઈએ તો જુઓ અહીંયા 57 છે તો આપણે અહીંયા પહેલા લખીશું 57 ઓછા 34 જે આ છેલ્લી સંખ્યા છે જવાબ એ આપણે ઉપર લખવાની છે 57 ઓછા જે અહીંયા પહેલી સંખ્યા છે એ નીચે લખવાની 34 તો જુઓ હવે 7માંથી 4 માઇનસ કરીશું તો કેટલા વધશે બોલો તો 3 5માંથી 3 જશે તો કેટલા વધશે 2 તો જુઓ કેટલો જવાબ આવ્યો 23 તો આપણે આ ખાલી બોક્સમાં શું લખીશું 23 તો જુઓ હવે આ દાખલો તમારો પૂરો થઈ ગયો 34 વત્તા 23 બરાબર 57 હવે આ 23 છે એ બરાબર જવાબ છે કે નહીં સાચો એ તમારે જોવું હોય તો શું કરવાનું આ બંનેનો સરવાળો કરવાનો તો જુઓ અહીંયા 4 છેલ્લે અહીંયા 3 છે તો 4માં 3 ઉમેરો તો કેટલા થશે 7 તો જુઓ અહીંયા 7 લખેલા છે પછી એવી જ રીતે આ 3માં 2 ઉમેરીશું તો કેટલા થશે 5 તો જુઓ આપણો આ જવાબ સાચો છે 34 વત્તા 23 બરાબર 57 તો આ રીતે તમારે આ બધા જ દાખલા ગણવાના છે હવે જુઓ આગળ 2 નંબર છે એમાં પહેલું બોક્સ આપેલું છે ખાલી વત્તા 46 બરાબર 47 તો અહીંયા આપણે આગળની સંખ્યા શોધવાની છે તો હવે અહીંયા આપણે શું કરીશું તો આપણને આગળની સંખ્યા મળશે તો આપણે નીચે દાખલો ગણીશું તો પહેલાં આપણે લખીશું 87 માઇનસ 46 જેમ ઉપર આપણે દાખલો ગણ્યો તે જ રીતે અહીંયા ગણવાનું છે તો 7 ઓછા 6 તો કેટલા વધશે 1 પછી 8 ઓછા 4 કરીશું તો કેટલો આ વધશે 4 તો જવાબ કેટલો આવ્યો 41 તો આ 41ને પણ આપણે અહીંયા ખાલી બોક્સમાં લખી દેવાના છે હવે જુઓ આ સાચું છે કે ખોટું એ તમારે જોવા માટે ફરી આ બંનેનો સરવાળો કરી લેવાનો તો અહીંયા છે 1 અહીંયા છે 6 તો 6 ને 1 7 અહીંયા છે 4 વત્તા અહીંયા છે 4 તો 4 ને 4 8 તો જુઓ આવી રીતે આપણે ગણીશું તો અહીંયા જે જવાબ લખેલો છે એ જ જવાબ આવશે જો આ જવાબ અલગ આવે તો તમારો દાખલો ખોટો છે એમ તમારે સમજી લેવાનું હવે આપણે જોઈશું બુકમાં બોર્ડ ઉપર જે રીતે આપણે દાખલા સમજ્યા એ રીતે તમારે આ બધા જ દાખલા ગણીને બધા જ બોક્સ પૂરા કરવાના છે હવે આગળ ઉદાહરણ મુજબ સરવાળા કરો તો જુઓ અહીંયા પહેલાં ઉદાહરણ આપેલું છે 73 વત્તા 24 તો જુઓ નીચે એની ગણતરી કેવી કરી છે તો અહીંયા પહેલાં આપણે દશક અને એકમ જોઈશું એકમ કેટલા છે 3 અને દશક કેટલા છે 7 તો 7 દશક એટલે 70 તો 70 વત્તા એકમ કેટલા છે 3 તો 3 વત્તા અહીંયા કેટલા દશક છે 2 તો 2 દશક એટલે 20 વત્તા 4 એટલે 4 એકમ એટલે 4 તો જુઓ આવે તો જુઓ 70 વત્તા 3 વત્તા 20 વત્તા 4 તો હવે આપણે આ જે 70 છે અને આ જે 20 છે પહેલાં એ બે સંખ્યાને ગણવાની તો 70 વત્તા 20 બરાબર કેટલા થશે 90 પછી એકમની સંખ્યાનો સરવાળો કરવાનો છે તો અહીંયા છે 3 વત્તા 4 તો કેટલા થશે 4 ને 3 7 તો 90 વત્તા 7 બરાબર 97 તો આ રીતે તમારે
અહીંયા જે બધા દાખલા આપેલા છે એ ગણવાના છે આ દાખલા ગણતા પહેલા જુઓ આપણે પહેલા બોર્ડ ઉપર સમજીએ જેથી તમને આ દાખલા ગણવામાં સરળતા રહેશે પતી ગઈ બોલ તો જુઓ અહીંયા બોર્ડ પર લખ્યું છે 32 વત્તા 56 તો આપણે સૌથી પહેલા શું કરીશું જે દશક છે એ પહેલા લઈશું તો અહીંયા દશક કેટલા છે 3 તો આપણે અહીંયા પહેલા લખીશું 30 વત્તા પછી એકમ કેટલા છે 2 હવે વત્તા હવે આ પાછળની સંખ્યા આમાં દશક કેટલા છે 5 તો 5 દશક એટલે 50 વત્તા એકમ કેટલા છે 6 તો જુઓ આવી સંખ્યા બનશે 30 વત્તા 2 વત્તા 50 વત્તા 6 એટલે કે આ 32 છે તો એની સંખ્યા બનશે 30 વત્તા 2 અને 56 ની સંખ્યા થશે 50 વત્તા 6 હવે આપણે પહેલા આ જે દશક છે એનો સરવાળો કરીશું એટલે કે 30 વત્તા 50 તો 30 માં 50 ઉમેરો તો કેટલા થાય 80 5 અને 3 8 એટલે કેટલા થશે 80 તો આપણે નીચે લખીશું 80 પછી વત્તા પછી હવે આપણે આ એકમનો સરવાળો કરીશું તો જુઓ અહીંયા કેટલા છે 2 અને અહીંયા છે 6 તો 6 વત્તા 2 બરાબર કેટલા થશે 8 તો સંખ્યા બનશે 80 વત્તા 8 હવે 80 માં 8 ઉમેરીશું તો કેટલા થશે 88 તો આ રીતે તમારે આ સરવાળા કરવાના છે સમજ પડી ને તો આવી જ રીતે ચોપડીમાં જે બધા દાખલા આપ્યા છે તમારે પૂરા કરવાના છે